પ્રકરણ 9. અમીચંદની પડતી. અમીચંદ અને એની પત્ની જન્મતી અમીભરી દૃષ્ટિવાળા છે, તેથી વિનયચંદ્રની લૂંટ ઉપર જરાય નારાજ થતા નથી. ઉલટું ખુશી થાય છે કે આમ કરીને નાનો ભાઈ રાજી રહે છે ને, મરતી માતાને આપેલા વિશ્વાસનું પાલન થાય છે ને. બસ વિનયચંદે અને એની પત્ની તારાએ મન માન્યું ઉસરડી લીધું. બાકીનું બધું અમીચંદ લઈ પત્ની જીનમતી સાથે આ ઘર છોડી જરા દૂરના બીજા નાના સામાન્ય ઘરમાં રહેવા ચાલી ગયો. મોખરાની દુકાનનો પણ હિસાબ પતાવી નાના ભાઈને કબજો સોંપી દીધો. લોકોને આશ્ચર્ય થયું કે આહા, આ શું, આવા મા બાપથી સવાયા અમીચંદ અને જીનમતીને જુદા કાઢ્યા? હોય ભાઈ હોય, શહેરના કેળવાયેલા નવા રાણી સાહેબ શ્રીમતી તારાબેન પધાર્યા છે ને, એટલે એમ જ બને, એમાં નવાઈ નથી. જીનમતી બિચારી ગામડાની, તે ભાળી, એને આવું આવડે? લોકવાયકા ચાલી. હવે લોકો અમીચંદની તરફનું બોલે છે, એ પાછું તારાથી સહન થતું નથી એટલે વિનયચંદની આગળ પોક મૂકે છે. જુઓ, આ તમારા ભાઈ ભોજાઈ કેટલા જબરા છે, લોકોને ઊંધું ચત્તું કેવું સમજાવે છે તે લોકો આપણું ઘસાતું બોલે છે. અરે એમાં ભાઈ ભાભી શું કરે, એ તો લોકોનો સ્વભાવ જ એવો છે, આજે એકનું બોલે કાલે બીજાનું. આ હજી તમે ભોળા જ રહ્યા, ભાઈને ઓળખી શકતા નથી? કેમ, ઓળખેલા જ છે. જો ને, આપણે જોઈતું હતું એટલું બધું લેવા દીધું ને. તે ન લેવા દે તો ક્યાં જાય, વડીલો પાર્જિત મિલકતનો ભાગ તો દેવો જ પડે ને. પણ વધારે લેવા દીધું ને. બસ તમને તો ભાઈ વાલા તે એમનું તાણો છો, હું વાલી નહીં તે મારી શી કિંમત, મારા બોલ બધા જુઠ્ઠા. અરે એટલું તો જુઓ કે વધારે લેવા દે કોઈ આ યુગમાં, એ તો ખાનગી કેટલું એ દબાવી રાખેલું હશે, એટલે જસ લીધો કે લે ભાઈ, તારે જોઈએ તે લઈ લે, લે. પત્નીના રડમુખ ચહેરામાં લહેવાઈ જઈ વિનયચંદ કહે છે, એમ ત્યારે તમને મારો ભરોસો ક્યાં છે? મેં તો પહેલા સગા કાને તમારા ભાઈ ભાભીની ખાનગી ગોષ્ઠી સાંભળી છે, પણ તે વખતે તમને કહું તો તમે માનોશે ના? હશે, એમને ગમ્યું તે ખરું. એ તો ઠીક, પણ મને આ લોકોના બોલ સહન થતા નથી, આ મારે કેવા દાડા જોવાના આવ્યા. એમ કહીને બેઠી રોવા. વિનયચંદ વાલીના રોવા ભેગો રોતડ બનીને કહે છે, પણ હવે શું થાય? શું થાય શું, તમને બચાવ કરતા ને પ્રચાર કરતા નથી આવડતો, કે આ શું કરીએ, હવે અમે મોટા થયા એટલે એમને આડખીલી રૂપ લાગ્યા, અમારે તો ઘણીએ સેવા કરવી હતી, પણ સાથે રહેવા દે તો ને, રખે ને વિનું મોટો ભાગ માંગશે, એમને તો ખાનગી ભેગું કરવું તું. આ જુઓ ને, લોકોને દેખાડ્યું કે અમે વિનુને સારું સારું આપ્યું, પણ અમારું મન જાણે છે, ભીતર કી કોણ જાણે, આ તો દેવું ચડાવેલું મોટું ઘર અને બાપ જન્મારે ન પતે એવી ઉઘરાણી વાળી દુકાન અમને વળગાડી, આવું બધું બહાર બોલતા શું નથી આવડતું? ચડાવ્યો, તારાએ ચડાવ્યો પતિને, તે પણ રુદન ઉશિયાળા કરીને. વિનયચંદ ફસાયો સ્ત્રી ચરિત્રમાં. તે હવે બહાર મહા ઉપકારી ભાઈ ભાભીનું જૂઠું ઘસાતું બોલવા માંડ્યો, નિંદા કરવા માંડી, અને સામેથી જો ભાઈનો બચાવ કરનારો આવે તો આ એનો રોષ ભાઈ પર ઉતારે, ભાઈએ માળે લોકોને કેવા ભ્રમિત કર્યા છે. દ્વેષ ઈર્ષા એ કેવા ખતરનાક દોષ છે કે જેના પ્રત્યે એ પ્રવર્તે છે એની બીજા જેમ જેમ પ્રશંસા કરે છે તેમ તેમ અહીં દ્વેષ વધતો જાય છે. એટલે જ વિચારવા જેવું છે કે જો આપણા મનમાં દ્વેષ કોઈના પર ઘાલ્યો, અરુચિ ઈર્ષા ઊભી કરી, તો પછી એમાંથી છૂટવાનું ક્યારે, અને વધતી શી અટકાવી શકાવવાની. અહીં આપણને આપણું ધાર્યું ન મળે એમાં તો આપણા પૂર્વકર્મનો હિસાબ છે, પરંતુ આ દ્વેષ ઊભો કરીને અને વધારીને આપણું જ હૃદય આપણી જાતે જ બગાડતા જઈએ છીએ અને કોઈ પાપના પૂંજ ભેગા કરતા જઈએ છીએ. પણ આ નાના ભાઈ ભાભીને એ વિચારતું હૃદય ક્યાં, કેવી મૂઢતા. વિનયચંદ મોટા ભાઈ ભાભી પર હવે દ્વેષનો માર્યો ચારે કોર નિંદા કરે છે, પત્નીનો પઢ્યો બનાવટી હલકી વાતો બહાર બોલે છે, દ્રષ્ટિમાં ઝેર ભરાઈ ગયા પછી પાપથી શે બચે. અમીચંદ ને એની પત્ની અમીભરી દ્રષ્ટિવાળા છે, એટલે એમની આગળ જો કોઈ નાના ભાઈનું હલકું બોલવા જાય છે તો તરત એને અટકાવે છે, કહે છે, એવું એ બોલે કરે નહીં, તમારા સમજવા ફેર હશે. પણ અમે એના શબ્દે શબ્દ જ કહીએ છીએ. પણ શબ્દનો ભાવ સમજ્યા વિના ધોરણ બાંધવું નકામું છે. ખરેખર તો એણે અમારો બધો ભાર ઉઠાવી લઈને
અમને બહુ રાહત આપી છે. અમીચંદ મનમાં સમજે છે કે આ નિમિત્તે આપણા અશુભ કર્મ ભોગવાઈ જાય છે. ખોટું શું છે, લાભમાં જ છે. આમે કર્મ ભોગવી તો લેવાના જ હતા, એ વિના તો એ કંઈ ખસે તેવા નહોતા, એટલે અહીં ભોગવાઈ જાય એ સારું છે. કર્મની સત્તા અટલ છે, ટાળી ટળે નહીં, પોતાનો ભાવ ભજવે જ. તે એટલે સુધી કે આપણે એકાદ વાર મહાગુણિયલ પણ બન્યા તો પણ એ પૂર્વકર્મ પરિપક્વ થતાં પોતાની અસર દેખાડ્યા વિના ન રહે. જુઓ, મહાસતી સીતાજી કેવા ગુણિયલ, છતાં કર્મે એમના પર વરસાવવામાં બાકી રાખી નહીં. ખુદ મહાવીર ભગવાન વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર બની ગયા પછી પણ કર્મે ગોશાળાને ઊંચો કર્યો અને ભગવાન પર તેજોલેશ્યા મુકાવી. કર્મ તારી ગતિ ન્યારી. અહીં પણ એવું બને છે કે અમીચંદને નાની દુકાનમાં ફાવટ ન આવી, દિન પ્રતિદિન ખોટ આવવા માંડી. કેમ કે ઘરાક કોક માલ માંગે અને તે અહીં ન હોય તો પહેલાં તો એ મોટી દુકાનેથી આવી જતો અને ઘરાકને સંતોષાતો, પરંતુ હવે એ ઓથ રહી નથી, તેથી ઘરાકને ના પાડવી પડતી. તેથી ઘરાકને બીજો પણ માલ જોઈતો હોય કે જે અહીં હોય, છતાં એ મન વાળી ચાલી જતો, આ પણ પેલા માલને સાથે જ બીજેથી લઈશું જેથી ભેગું કમિશન તો મળે. આમ ઘરાકી તૂટવા માંડી. બીજી બાજુ લુચ્ચો બનેલો વિનયચંદ ભાવ જરા ઓછો બતાવી બતાવી આના રડ્યા ખડ્યા ઘરાકને તાણતો ગયો, ને આમે હવે તો નાની દુકાન માટે નાની ખરીદી કરવાની, એમાંય ભાવ વધુ લાગતો તેથી એટલું સસ્તામાં વેચી શકાતું નહીં. જોજો, અહીં નાના ભાઈ પર દ્વેષ કરતા નહીં, દયા ખાજો. કેમ કે વસ્તુ સ્થિતિએ તો અમીચંદના દુર્ભાગ્યનો ઉદય થયો હતો, એટલે પરિસ્થિતિ જ એવી સર્જાઈ કે એ હિસાબે કમાઈ તો દૂર રહી, ઉલટી ખોટ આવતી ગઈ. જેવું અમીચંદ આ સમજીને જ ભાઈ પર દ્વેષ નથી કરતો તો કર્મબંધથી બચે છે, એથી આપણે પણ સમજી રાખીને નાના ભાઈ પર દ્વેષ નથી કરવાનો. નહીતર ખરેખર કષ્ટ વેઠનારા તો વિવેકથી બચી જશે, પણ આપણે એનું કષ્ટ પણ સાંભળનારા અવિવેક અને દ્વેષથી કર્મબંધ કરનારા બનશું. હવે જુઓ, અમીચંદની પડતીથી ઉલટું વિનયચંદના ભાગ્યનો સિતારો ચમક્યો છે. તે એને ધંધામાં વધુ ફાવટ આવતી ચાલી. જુદા થયા પછી એણે મોટાભાઈની સાથે કોઈ જ સંબંધ રાખ્યો નથી, મળવા સરખોય નહીં. રસ્તે જતાં સામેથી ભાઈ આવતા દેખાય તો બીજી બાજુએ ફંટાઈ જાય, પણ મળવાનું ટાળે, એટલો બધો મનોમન અણબનાવ ઊભો કરી દીધો છે. અમીચંદે શરૂ શરૂમાં તો ભાઈ કેમ દેખાતો નથી એ ચિંતાથી એના ઘરે મળવા ખબર પૂછવા જવાનું કરેલું, પરંતુ પેલાનો કોઈ આદર અને વાતચીત સરખી કરવાનું જોયું નહીં, તેથી ચાહીને સામે મળવા જવાનું બંધ કરેલું.